રાશિમંડળમાં તમારી રાશિ મેષ છે, અલ અને અક્ષર છે, તો એનો સ્વામી છે મંગળ. નક્ષત્ર બળ પ્રમાણે આજે જોઈએ તો આર્થિક બાબતોની અંદર મેષ રાશિના જાતકોને એક સાધારણ સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહે તેવી શક્યતાઓ છે. આત્મીય હોય, સ્નેહીજન હોય, આવા વ્યક્તિઓ પર બને ત્યાં સુધી ક્રોધ ન કરો, કારણ કે ફ્રસ્ટ્રેશનના કારણે બીજાનો ક્રોધ બીજા પર ઉતરી જાય અને એના કારણે આત્મીયજનો સ્નેહીજનો દુઃખી થાય, એવું ચાલે નહીં. કારણ વગરના ફાલતુ ખર્ચાઓથી પણ આજના દિવસ માટે થોડું બચીને ચાલવું પડશે આજે, નહીં તો ખર્ચની અંદર ક્યારે વધારો થઈ જાય ખબર ન પડે અને જ્યારે ચૂકવવાના હોય ત્યારે ખબર પડે કે ના કર્યું તો સારું હતું, વિચાર કરી લેજો. હવે બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિની. બહુ અક્ષર છે તો વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તો ફિર ધન પ્રાપ્તિની વાત કરીએ આપણે. તો એક ધન પ્રાપ્તિ માટેના યોગો તો ઉત્તમ આજે દેખાઈ રહ્યા છે, સાથે સાથે પરિવારમાં પણ એક પરમ શાંતિ જળવાય. તબિયતની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે અચાનક તબિયત ના બગડે એનું ધ્યાન રાખવું પડશે. કામકાજના બોજામાંથી તો આજે મુક્ત થશો જ, કામકાજ હળવા થાય તેવી સંભાવનાઓ પણ વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો, આજે થોડો માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર સાધારણ તકલીફ રહેશે આજે, મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી સંભાવનાઓ પણ દેખાય છે. ખાસ કરી સંપત્તિને લગતા પ્રશ્નો હશે તો પાછા હળવા થશે, તો આ બાબતે આજે ધ્યાન રાખવું પડશે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. કર્ક રાશિ. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોના. કેવો રહેશે આજનો દિવસ? કોઈપણ નાના મોટા રોકાણ મિત્રો આજના દિવસ માટે લાભ કરાવે તેવી શક્યતાઓ દેખાય છે. નજીકના સંબંધીઓનો સહયોગ સારો મળશે આજે. ધંધાની અંદર પણ સારી આવકના યોગ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. જે કંઈ કરેલા કાર્ય હશે કાર્ય ચોક્કસ તમને ફળદાયી બનવાના છે. યાત્રા પ્રવાસના યોગ પણ દેખાઈ રહ્યા છે. હવે વાત સિંહ રાશિની કરીએ. મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે. શેરબજાર અથવા તો આવા કોઈપણ પ્રકારના કામકાજમાં સારી સફળતાના યોગ મિત્રો બની રહ્યા છે. આજે શત્રુઓ પર વિજય મેળવી શકશો. આજે ધંધાકીય કામકાજમાં પણ સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહેશે તો આ બાબતે થોડું ધ્યાનમાં રાખીને આગળ વધજો. હવે છઠ્ઠી રાશિની વાત કરીએ. કન્યા રાશિ. કન્યા રાશિ એટલે પ ઠ અને ણ અક્ષર. અજાણ્યા વ્યક્તિ સાથે કોઈપણ કરેલો વ્યવહાર નુકસાન ન કરાવે થોડું ધ્યાનમાં રાખવું પડશે. આવકમાં તો સાધારણ વધારો થાય છે. આજે પરિવારજનોનો ભરપૂર સહયોગ આજે પ્રાપ્ત થશે. અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે પણ થોડુંક ધ્યાન રાખી જો કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. તુલા રાશિ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોનો. કોઈપણ કામકાજ કરીએ તો સમજણથી કરીએ તો વધારે મજા આવે. સમજદારથી કરેલા કાર્ય ચોક્કસ સારો લાભ કરાવડાવશે. આજે જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવે. તબિયતની બાબતમાં સમય સારો નથી, સાચવવું પડશે. કોઈપણ પ્રકારની ઉધારથી સાચવીને કામકાજ કરવું તમારા માટે જરૂરી બનશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર જાતકો વૃશ્ચિકના છે. કામકાજના સ્થળે તમારું મન બહુ પ્રસન્ન રહે છે. શેરબજારમાં પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યવસાયમાં કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. પરિવારમાં થોડોક તનાવ, થોડીક માનસિક અશાંતિ પણ જણાય છે, પણ થોડુંક સાચવીને કામકાજ કરી લેજો. વાત કરીએ ધનરાશિની. તો ભ ધ ફ અને ઢ અક્ષર છે ધનરાશિના. વ્યવસાયમાં ઉત્તમ અવસર મળે આજે, પણ સાથે સાથે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે. કામકાજની અંદર કદાચ મહેનતનું પ્રમાણ થોડું વધી શકે છે. શત્રુ પક્ષ દ્વારા પણ જેટલી સાવધાની રાખશો એટલું જ સારું ફળ આજે તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. મકર રાશિ. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. મિત્રો, આજે સંપત્તિને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ છે. રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થાય. રાજકીય કામકાજમાં થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. આજે સંતાનની પ્રગતિથી તમારું મન આજે પ્રસન્ન રહેશે. આજનો દિવસ તમારા માટે સારો છે. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે આજે વેપાર વાણિજ્યમાં કોઈ નવા વિચારો તમને લાભ કરાવડાવશે. સાથે સાથે તમારા આત્મબળમાં પણ વધારો થશે. જૂની પરેશાનીઓમાંથી રાહત મળે, આવકના કોઈ નવા સ્ત્રોત ઉભા થાય, બહુ સારા યોગ આ તમારા બની રહ્યા છે આજે. હવે વાત કરીએ મીન રાશિની. દ ચ જ અને થ. તો મીન રાશિવાળા જાતકોને પરિવારમાં કોઈની તબિયતની બાબતમાં ચિંતા રહેશે. ખાસ કરી વૃદ્ધ અને વડીલ વર્ગ હોય તબિયત બાબતમાં થોડું સાચવજો એમના માટે. કર્મક્ષેત્રમાં વિરોધીઓ તમને પરેશાન કરશે થોડા, આજે થોડુંક જાળવી લેજો. પારિવારિક શાંતિ આજે ચોક્કસ સારી પ્રાપ્ત થાય. સાથે સાથે જમીન હોય, વાહન હોય અથવા આવા કોઈપણ પ્રકારના કાર્ય કરવાના હોય તો સફળતા દેખાઈ રહી છે, કારણ કે આજનો દિવસ તમારા માટે નક્ષત્ર બળ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ.